નમસ્કાર, મંત્ર ન્યૂઝની વિશેષ રજૂઆતમાં હું પાર્થ. સદાય સેવા માટે તત્પર, અજાણતા લોકોની મુશ્કેલીઓના પણ માર્ગ કાઢે, સૌ કોઈને હસતા રાખે, સૌની મદદ કરે, અને તોય તેમના વ્યક્તિત્વમાં કોઈ અહંકાર નહીં, અને તેવા વ્યક્તિત્વ એટલે ગુજરાતના 17મા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જેમને તેમના મત વિસ્તારમાં લોકો પ્રેમથી દાદા કહીને બોલાવે છે. દરિયાપુરની ધતુરાની પોળમાં તેમના જીવનની શરૂઆત થઈ. 700 રૂપિયામાં લ્યુના પર નોકરી કરી, તે વખતે પણ એવો જ મૃદુભાષી સ્વભાવ, અને આજે મુખ્યમંત્રી હોવા છતાં પણ તેમાં કોઈ બદલાવ નહીં, અને આજે કારણ એ છે કે તેમની લોકપ્રિયતાનું. વાત કરીએ ભૂપેન્દ્રભાઈ પટેલના અને તેમની જાણીએ સફર. ખૂબ ટૂંકો રાજકીય સફર, પણ આ ટૂંકા સફરમાં ખૂબ મોટો રાજકીય હોદ્દો. એકદમ સરળ અને હસમુખો સ્વભાવ ધરાવતા ભૂપેન્દ્ર પટેલ, આમ તો તેમનો રાજકીય સફર ખૂબ નાનો છે, પણ આ નાના સમયગાળામાં તેમની લોકપ્રિયતા ખૂબ મોટી છે. તે એક એવો નિવાદિત ચહેરો છે જે હંમેશા માત્ર ને માત્ર લોક કલ્યાણ માટે સતત અગ્રેસર રહે છે. કેવો રહ્યો છે તેમનો રાજકીય સફર, આવો જોઈએ. ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ, ઈશ્વરને નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ સરદાર ધામનું લોકાર્પણ અને થોડી જ વારમાં ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીનું રાજીનામું. આમ તો આ રાજીનામું ગુજરાતની જનતા માટે લગભગ અચંબા ભર્યું હતું, પણ ભાજપ માટે તે અગાઉથી નક્કી કરેલી રણનીતિનો ભાગ હતું. અનેક અટકળો અને અનેક વાતો વચ્ચે દર વખતની જેમ ગુજરાતના નવા નાથ તરીકે ઘાટલોડિયાના ધારાસભ્યનું નામ સામે આવ્યું અને ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે શપથની સાથે તમામ અટકળોનો અંત પણ આવી ગયો. મૃદુભાષી અને સૌમ્ય સ્વભાવ, દાદાના હુલામણા નામની ઓળખ, ગુજરાતના 17મા મુખ્યમંત્રી, સામાન્ય કાર્યકર્તાથી સીએમ સુધી. મહેનતનો કોઈ વિકલ્પ નથી અને લોકસેવાનો દ્રઢ નિર્ણય હોય તો સફળતાને કોઈ રોકી શકતું નથી, અને તેની સાથે મજબૂત લોકસંપર્ક તેનું સરસ ઉદાહરણ બન્યા છે ગુજરાતના 17મા મુખ્યમંત્રી એટલે કે ભૂપેન્દ્ર પટેલ. ગુજરાતનું સુકાન હવે ભૂપેન્દ્ર પટેલના હાથમાં છે. ગુજરાતના નવા મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલનો રાજકીય સફર ખૂબ ટૂંકો છે, પણ સ્વભાવે સરળ અને મૃદુભાષ્ય ભૂપેન્દ્ર પટેલ એક મોટો પાટીદાર ચહેરો પણ છે. તેમની રાજકીય સફર પર નજર કરીએ તો ભૂપેન્દ્ર પટેલ પહેલી વાર 2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને તેમણે કોંગ્રેસના શશિકાંત પટેલ સામે ભારે માર્જિન સાથે જીત મેળવી હતી. તેઓ વ્યવસાય બિલ્ડર છે, પણ અત્યાર સુધી ગુજરાતમાં એક પણ ખાતાના તેઓ મંત્રી પદે રહ્યા નથી. જોકે પાટીદારોમાં વગ ધરાવતી સંસ્થા સરદાર ધામના તેઓ ટ્રસ્ટી છે અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ છે. ભૂપેન્દ્ર પટેલ 1995-1999, 1999-2000 અને 2004-06 સુધી મેમનગર નગરપાલિકાના પ્રમુખનું પદ સંભાળી ચૂક્યા છે. આ સિવાય તેઓ અમદાવાદ સ્કૂલ બોર્ડમાં 2008-10 સુધી ચેરમેન તરીકે પણ કાર્યરત રહ્યા છે. 2010-15 સુધી તેમણે
થલતેજ વોર્ડના કાઉન્સિલર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ ફરજ બજાવી છે. આ સાથે 2015-17માં તેઓ અમદાવાદ શહેર વિકાસ સત્તા મંડળના ચેરમેન પણ રહી ચૂક્યા છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સમયાંતરે પાટીદાર મુખ્યમંત્રીની માંગ ઉઠી રહી હતી. સરકારમાં પાટીદાર અનેક ચહેરાઓ કાર્યરત હતા, જોકે ભાજપને કંઈક અલગ જ જરૂર હતી. અન્ય પાટીદાર ચહેરાઓને બદલે રાજ્યમાં આગામી દિવસોમાં યોજાનાર ચૂંટણીઓમાં ભાજપને કોઈ એવા ચહેરાની જરૂર હતી જે નિર્વિવાદિત હોય, અને તેવો ચહેરો તેમણે ભૂપેન્દ્ર પટેલના સ્વરૂપમાં મળ્યો છે. ભાજપને પટેલ આગેવાનની જરૂર તો હતી જ, સાથે બીજી પણ કેટલીક પ્રાથમિકતાઓ હતી. ભાજપને મુખ્યમંત્રીના ચહેરા માટે એક એવા વ્યક્તિની જરૂર હતી જે અજાતશત્રુ હોય અને તેનો પક્ષમાં પણ કોઈ વિરોધી ન હોય. ભાજપની આ કસોટી પર ભૂપેન્દ્ર પટેલ ખરા ઉતર્યા અને ગુજરાતમાં મુખ્યમંત્રીનો તાજ તેમને મળ્યો. ભૂપેન્દ્ર પટેલ કેટલાક સમયથી ધારાસભ્ય છે અને તેમણે અમદાવાદમાં મહત્વના હોદ્દાઓ ઉપર સેવા આપી છે. અજાતશત્રુ હોવાની સાથે સાથે તેમની એક ખાસિયત એ પણ છે કે તેઓ ભાજપના કોઈ જૂથ સાથે નિકટતા ધરાવતા નથી. ભૂપેન્દ્ર પટેલ એ કોઈ માસ લીડર ન હતા, પણ આગામી ચૂંટણી સુધી સરકાર ચલાવવા માટે પટેલ હોવાની સાથે તમામ ગુણો ધરાવનાર પટેલ નેતાની જરૂરિયાત હતી, અને એટલા માટે જ ભૂપેન્દ્ર પટેલ પર પસંદગી ઉતારવામાં આવી. જોકે ભૂપેન્દ્ર પટેલે પણ તેમના પર મૂકવામાં આવેલા વિશ્વાસને સાચો સાબિત કરી બતાવ્યો. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર જેટ ગતિએ લોકોનો વિશ્વાસ જીતી રહી છે. કોઈ પ્રસંગ એવો નથી જ્યાં તેમની હાજરી ન હોય. સૌનો સાથ અને સૌનો વિકાસ, તે દિશામાં તેઓ સતત કાર્યરત છે. પણ તેમની અત્યાર સુધીની નિર્વાદિત રાજકીય સફર અને તેમના લોકો પ્રત્યેના સમર્પણ ભાવને જોઈને તેમને સુકાન સોંપાયું છે. પક્ષે તેમના પર વિશ્વાસ મૂક્યો છે અને સાથે નવું મંત્રીમંડળ પણ આપ્યું છે. એક સામાન્ય કાર્યકરથી માંડીને ગુજરાતના મુખ્યમંત્રી સુધી પહોંચતા ભૂપેન્દ્ર પટેલે અનેક સંઘર્ષ સાથે લોકચાહના પણ મેળવી છે, અને તે લોકચાહના જ પરિણામનું ફળ તેમને મળ્યું છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય વિશેષ. અમદાવાદના દરિયાપુરમાં તેમની જીવનની શરૂઆત થઈ. નાનપણથી તેમનો મત તાવડો સ્વભાવ સૌ કોઈ તેમના પ્રત્યે આકર્ષતો હતો, અને કદાચ એટલા માટે પોળના લાડકવાયા તરીકે તેઓ આજે પણ જાણીતા છે. માત્ર 700 રૂપિયાના પગારથી તેમણે એક સામાન્ય વ્યક્તિની જેમ જીવનની શરૂઆત કરી, એક લ્યુના પર સફર કરી, સૌ કોઈને મદદ કરવા તત્પર રહેતા ભૂપેન્દ્રભાઈને તેમના વિસ્તારમાં લોકો દાદાના નામથી પણ બોલાવે છે. અમદાવાદમાં આવેલો દરિયાપુર વિસ્તાર અને દરિયાપુર વિસ્તારમાં આવેલી છે ધંધુરાની પોળ. એક હરોળમાં લાઇનબદ્ધ અડી અડીને આવેલા ઊંચા મકાનો, અને અહીં જ 15 જુલાઈ 1962ના રોજ થયો હતો ભૂપેન્દ્ર પટેલનો જન્મ. ધંધુરાની આ પોળના મકાનોમાં જ નાનપણથી યુવાની સુધી ભૂપેન્દ્ર પટેલનું જીવન પસાર થયું, અને અહીં જ તેમનો અભ્યાસ પણ થયો. તેમના પિતા શાળામાં પ્રિન્સિપાલ હતા, એટલે ઘરમાં પહેલેથી જ શિક્ષણનું વાતાવરણ તેમને મળ્યું, અને તેમણે સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. અભ્યાસ બાદ એક સામાન્ય વ્યક્તિની જેમ જ તેમણે જીવનની શરૂઆત કરી અને માત્ર 700 રૂપિયાના પગારથી નોકરી શરૂ કરી. તે સમયે લ્યુના પર તેઓ નોકરી જતા. લ્યુના પર ફરતા ત્યારે જે સ્વભાવ તેમનો હતો, તેવો જ સ્વભાવ આજે પણ તેમનો સ્વભાવ એવો જ છે. તેમાં કોઈ બદલાવ તેમનામાં આવ્યો નથી. એકદમ સરળ અને મૃદભાષી, સૌ કોઈની મદદ કરવી, જરૂરિયાતમંદોને સાથ આપવો તેમની ફિતરત છે. ભૂપેન્દ્રભાઈ ખૂબ સરળ વ્યક્તિત્વ ધરાવે છે, અને તેની સાથે ગુજરાત જેવા ગજાવર રાજાનું સુકાન પણ સંભાળે છે. ખૂબ ઓછા સમયમાં એક મુખ્યમંત્રી તરીકે તેમણે ખૂબ મોટી ચાહના મેળવી છે. આજે પણ દરિયાપુરમાં લોકો ભૂપેન્દ્રભાઈને પોળના લાડકવાયા જ કહે છે. 13 સપ્ટેમ્બરથી તેઓ રાજ્યના મુખ્યમંત્રી છે. ભૂપેન્દ્ર પટેલ એટલા સરળ નેતા છે કે તેમને કોઈ પણ વ્યક્તિ આસાનીથી મળી શકે છે.
એટલું જ નહીં, તેની સમસ્યા પણ તેમને કહી શકે છે, કારણ કે તેમની પાસે આવેલી સમસ્યાનો કોઈને કોઈ રસ્તો તેઓ શોધી કાઢે છે, ભલે પછી તે જરૂરિયાતમંદ તેમની પાસે રાત્રે 12 વાગે પણ કેમ ન પહોંચ્યો હોય. સૌ કોઈને તે આદરભાવથી સાંભળે છે અને મદદરૂપ બને છે, અને એટલા માટે જ કદાચ તેમના મત વિસ્તારના લોકો ભૂપેન્દ્ર પટેલને દાદાના હુલામણા નામથી બોલાવે છે. સામાન્ય વ્યક્તિની જેમ જીવન જીવતા ભૂપેન્દ્ર પટેલના શોખ પણ એક સામાન્ય વ્યક્તિ જેવા જ છે. તેમાં તેમનો પાન ખાવાનો શોખ ચર્ચામાં છે. સીએમ સાદું પાન ખાવાના પણ શોખીન છે. અમદાવાદના વિજય ચારસ્તા પાસે આવેલું વિકાસ પાન પાર્લર છેલ્લા 20 વર્ષથી ભૂપેન્દ્રભાઈના આ શોખનું સાક્ષી છે. જ્યારે પણ તેમને સમય મળે ત્યારે મિત્રો સાથે તેઓ અચૂક અહીંની મુલાકાત લે છે. વ્યવસાય બિલ્ડર ભૂપેન્દ્ર પટેલ શીલજ વિસ્તારમાં કલહાર રોડ પરની આર્યમાન રેસિડેન્સીમાં રહે છે. એક સામાન્ય વ્યક્તિની જેમ તેમની પાસે માત્ર i20 કાર છે અને એક એક્ટિવાની માલિકી ધરાવે છે. આટલા સરળ વ્યક્તિ હોવા છતાં રાજ્યમાં કડવા અને લેવવા બંને પાટીદાર સમુદાય પર ખૂબ સારી એવી પકડ માનવામાં આવે છે. તેઓ ઘાટલોડિયા વિધાનસભાથી ધારાસભ્ય છે. 59 વર્ષના ભૂપેન્દ્ર પટેલ પહેલી વાર ધારાસભ્ય બન્યા અને તેમનું પ્રમોશન સીધું મુખ્યમંત્રીના પદ માટે થઈ ગયું છે. આનંદીબેન પટેલ રાજ્યપાલ બનતા જે બેઠક ખાલી થઈ હતી તે બેઠકથી ભૂપેન્દ્ર પટેલ ધારાસભ્ય બન્યા છે. આ બેઠક ગાંધીનગર લોકસભા બેઠક અંતર્ગત આવે છે, જ્યાંથી અમિત શાહ સાંસદ છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય વિશેષ. સદાય હસતા રહેવું અને સૌ કોઈને હસતા રાખવા ભૂપેન્દ્ર પટેલની ખાસિયત છે. વ્યક્તિ નાનો હોય કે મોટો, સૌ કોઈ પ્રત્યે આદરભાવ અને સન્માન હંમેશા તેમની પાસેથી મળે છે. અજાણતાની કોઈ વ્યક્તિ પણ તેમની પાસે કોઈ મદદ માટે પહોંચી જાય તો પણ તે નિરાશ થતા નથી, કારણ કે તેની સમસ્યાનું સમાધાન કોઈને કોઈ રીતે તે આપી જ છે. અને કદાચ એટલા માટે જ કાર્યકર્તાઓ હોય કે સામાન્ય વ્યક્તિ, સૌ માટે તે પ્રિય છે. મેમનગરની આ નગરપાલિકામાં ભૂપેન્દ્રભાઈએ કમિટીના ચેરમેન તરીકે સેવા આપી છે. અહીં આવતા જતા જરૂરિયાતમંદ લોકો કે નગરપાલિકાના કર્મચારીઓ સૌ કોઈ તેમની સરળતાથી વાકેફ છે, કારણ કે તેમનો સેવાભાવ કંઈક અલગ પ્રકારનો છે, જે તેમને બીજા વહીવટકર્તાઓ કરતાં તદ્દન અલગ કરે છે. તેમને નજીકથી જાણનારા કહે છે કે તેઓ એક કુશળ વહીવટકર્તા છે. તેમણે કોઈને પણ નિરાશ કર્યા નથી. તેઓ બધાને માન સન્માન આપે છે. માત્ર તેમના મત વિસ્તારના લોકો જ નહીં, નગરપાલિકાના કર્મચારીઓ પણ પારિવારિક સંબંધો રાખતા. તેઓ કોર્પોરેશનમાં હતા ત્યારે અને ધારાસભ્ય બન્યા ત્યારે પણ જ્યારે જ્યારે મેમનગર વિસ્તારમાં આવતા તમામ લોકોની ખબર લેવાનું ચૂકતા નહીં. નાનામાં નાના કાર્યકરને પણ માન આપવું ભૂપેન્દ્રભાઈ તેમની ફરજ સમજે છે અને તેનું કોઈ પણ કામ સહજતાથી કરે છે. જો કામ થાય તેવું હોય તો જ તેઓ હા પાડે અને જો ન થાય તેવું હોય તો તરત જ ના પાડી દેતા. એટલે કે તેમનું કાર્ય અને તેમનો વહીવટ એકદમ ચોખ્ખો છે. તેવું એમ સમજો કે તેમના મત વિસ્તારમાં 100% લોકપ્રિયતા ધરાવે છે. અમદાવાદના વિકાસમાં તેમનો ખૂબ મહત્વનો ફાળો છે. પહેલેથી જ લોકસેવાનો ભાવ અને તેમાં પણ આવ્યો કોરોના કાળ, જેમાં અનેક લોકોને એવી મુશ્કેલીઓ પડી જેનું વર્ણન પણ મુશ્કેલ છે. આ કોરોના કાળમાં જે કોઈ તેમની પાસે ગયું નિરાશ થઈને પરત નથી આવ્યો. તેમણે 100થી વધુ પરિવારોને આખું વર્ષ ચાલે તેટલું રાશન તેમણે પહોંચાડ્યું. એટલું જ નહીં, જે પરિવારે મોભી ગુમાવ્યા તેવા પરિવારના બાળકોને ઉચ્ચ શિક્ષણની ફી પણ તેમણે પહોંચાડી દીધી. તેમના બે હાથે જેટલું થઈ શકે તેટલું તેમણે કોરોના પીડિતો માટે કર્યું છે. એક શોધતા 1000 એવા કિસ્સા મળી આવે જેમાં ભૂપેન્દ્રભાઈનો સેવાભાવ છલકાતો જોવા મળે છે. એક સામાન્ય વ્યક્તિની જિંદગી જીવતા ભૂપેન્દ્રભાઈની શરૂઆત પણ સંઘર્ષથી જ થઈ. 33 વર્ષ પહેલાં તેમણે દરિયાપુરમાં ફટાકડા પણ વેચ્યા છે.
સિવિલ એન્જિનિયરિંગના અભ્યાસ બાદ તેઓ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયા. માંડ માંડ તેમણે પગ ઉપર ઊભા થવાની શરૂઆત કરી, ફ્લેટની સ્કીમો બનાવી અને 2001ના ભૂકંપે તેમની આર્થિક સ્થિતિ બગાડી. 2000ની સાલમાં બનાવેલી તેમની સ્કીમના ફ્લેટ વેચાવવાના અટકી ગયા. તેઓ ડિસ્ટર્બ થઈ ગયા પણ થાક્યા નહીં. સતત પરિશ્રમ અને સતત સેવાના ભાવ સાથે જીવન વ્યતીત કરતા ભૂપેન્દ્રભાઈ સતત 10 વર્ષ સુધી મહેનત કરીને ધંધાની ગાડી પાટે ચડાવી. હાલ ભૂપેન્દ્ર પટેલના પુત્ર અને જમાઈ પણ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમનું પુત્ર અનુજ પણ પિતાના પદચિહ્નો પર ચાલીને ડિપ્લોમા એન્જિનિયર બન્યો અને તે પણ હાલ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલો છે. તેમના પુત્ર અને તેમના જમાઈ હાલ વિહન એસોસિએટનું કામકાજ સંભાળી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલની છબી એક સક્ષમ વહીવટકર્તાની છે. તેની સાથે જનસેવા સહિત આધ્યાત્મમાં પણ એટલું જ માને છે. રાજભવનમાં સરકાર રચવાનો પ્રસ્તાવ રજૂ કર્યા બાદ તેઓ સીધા ગુજરાતની આધ્યાત્મિક સંસ્થા દાદા ભગવાન ફાઉન્ડેશન પહોંચ્યા હતા. અહીં તેમણે દાદા ભગવાનની મૂર્તિ સમક્ષ પ્રણામ કર્યા અને નિર્માન અનુગામી પૂજ્ય દીપકભાઈના આશીર્વાદ લીધા. ભૂપેન્દ્રભાઈ વર્ષોથી આ આધ્યાત્મિક સંસ્થા સાથે જોડાયેલા છે. ભૂપેન્દ્ર પટેલ પક્ષ અને સંગઠનમાં ખૂબ અનુભવી રહ્યા છે અને સંઘ સાથે પણ જોડાયેલા રહ્યા છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહના નજીકના અને વિશ્વાસો હોવાને કારણે તેમને શાસનમાં વધુ સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં. તો એક નવો ચહેરો હોવાથી પાટીદાર સમાજમાં પણ તેમની સારી છબી છે. ગુજરાતની જનતા પણ તેમની પાસેથી મોટી આશાઓ રાખી રહી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય વિશેષ. જો ખરેખર કોઈ સાચા જનસેવકની વ્યાખ્યા જાણવી હોય તો ભૂપેન્દ્ર પટેલની કાર્ય પદ્ધતિને જાણવી પડે. એક નેતા તરીકે જ નહીં પણ એક સેવાભાવી વ્યક્તિ તરીકે પણ મળવા જેવા છે માણસ ભૂપેન્દ્ર પટેલ.